મજા આવી ગઈ. એક જ રાતમાં સરસ મજાનો આરામ મળી ગયો. ચાલુ સપને નહોતું વિચાર્યું કે આવી હિલ સ્ટેશનમાં સરસ મજાનો આટલો મસ્ત બંગલો મળશે. ચાલો ચા પીએ. રામલાલ, ઓ રામલાલ, એ આવ્યો સાહેબ. લે કચુકો, લે 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 કચુકો લે. ભૈયા કચુકો પછી લેજે, પહેલા એક સરસ મજાની વાત મને કે સામાન બધો ગોઠવાઈ ગયો ને મારો? અરે સાહેબ, બધું ગોઠવાઈ ગયું છે. તમે બરાબર ગોઠવાઈ ગયા ને? અરે એકદમ આરામથી. મને તો આ સ્ટેશનમાં સખત મજા પડી ગઈ છે. અરે સાહેબ, અહીંયા બધાને મજા પડી જાય છે, પણ તમે એક મહિનો અહીંયા રહેશો ને એટલે સુધરી જશો. હા, એટલે કે તમારું વજન વધી જશે. અચ્છા. અરે સાહેબ, પણ તમે તમારી સાથે કોઈ લફરું લાવ્યા નથી? લફરું? અરે સાહેબ, પેલું કઈક હોય છે ને. શું? લફરું. અરે પણ લફરું એટલે શું? એટલે કે બૈરું. અચ્છા, બૈરું. ના ભાઈ, નથી લાવ્યો. અરે સાહેબ, જે અહીંયા આવે છે ને, એક જ તો સાથે લાવે જ છે. તમારી પહેલા એક સાહેબ અહીંયા આવ્યા હતા ને, તો એમની પ્રેમિકાને અહીંયા લઈને આવ્યા હતા. અચ્છા, એવો સાહેબો બહુ આવે છે. અચ્છા અચ્છા, બધે એવું જ છે. પણ મને એક વાત કે, તું આ પત્નીને લફલું કેમ કહે છે? અરે સાહેબ, ઈ લોહી પી જાય છે, લાઈનમાં રહેવાતું જ નથી, એટલે જ હું નથી લાવ્યો. અરે સાહેબ, તમે તો યુવાન છો, થોડા વખતથી જ પરણ્યા હશો, તો લઈને આવ્યા હોત તો. પણ ભૈયા, થોડા વખતમાં આજ મારે નાકે દમ આવી ગયો છે. આ પત્નીની બાબતમાં મારું નસીબ બહુ ખરાબ છે. અરે તમારું નહીં સાહેબ, બધાનું એવું જ હોય છે. હમણાં એક સાહેબ અહીંયા રહેવા આવ્યા હતા ને, કે એમને એમની પ્રેમિકાને સાથે લઈને આવ્યા હતા. બરાબર, તો આખો દિવસ ઝઘડ્યા જ કરે. પેલી કે આમ, તો પેલો કે તેમ, વળી પાછો પેલો કે આમ, તો પેલી કે તેમ, એમાં ને એમાં બરાબર ની જામે. બધે આવી જ વાત હોય છે ભાઈ. જો પણ ભાઈ, કામ કર, આ બધું મૂક અને મને સરસ મજાની ચા પીડાવી દે. હા, હમણાં જ લાવું સાહેબ. હા, નોકર બહુ મજાનો માણસ છો. એક મહિનો અહીંયા રહીશ ને તો સરસ મજાનો આરામ મળી જશે ને તંદુરસ્ત થઈ જઈશ. ચાલો એક કામ કરું, આ મયુરને મેસેજ કરી દઉં કે હું પહોંચી ગયો છું. ઓ ભાઈ, તને ખબર નથી પડતી, હું મારી પત્નીને મેસેજ કરીને તું વાંચે છે? અરે સાહેબ, તમે ચિંતા ના કરો, હું ભણ્યો જ નથી. ચલો, ડિયર મયુરી, હું પહોંચી ગયો છું, બંગલો પણ મળી ગયો છે, અને એક મહિના પછી સરસ મજાનો આરામ કરીને આવીશ. લવ. આ કોનો સામાન લઈને આવ્યો? અરે એ ગેસ્ટ રહેવા માટે આવ્યું છે. ગેસ્ટ? પણ આ બંગલામાં તો હું રહું છું ને. તો બંને રહેજો. બંને રહેજો? અરે પણ એ કેવી રીતે શક્ય છે? આ મેનેજર મખનલાલને મને એક મહિના માટે આખો બંગલો એકલા માટે આપ્યો છે. તો એમાં ફરક શું પડે છે? પણ મેનેજરે ગડબડ કરી નાખી છે. જેમ તમને રહેવા માટે આપ્યું ને, એવી જ રીતે બીજા આવનાર માણસને પણ રહેવા માટે આપ્યું. પણ હું બીજા કોઈ અજાણ માણસ સાથે આ બંગલામાં નહીં રહું, એ અશક્ય છે. તમે એક મહિનાનું ભાડું ભરી દીધું છે? પૂરેપૂરું આપ્યું છે. તો પછી રો કે જાઓ, શું ફરક પડે છે? અરે પણ એવું થોડી હોય. અરે અરે પણ મારી વાત તો સાંભળ. રામલાલ, રામલાલ. અરે સાહેબ, શું થયું? કેમ બૂમા બૂમ કરો છો? જો તને કહું છું, પેલા માણસનો સામાન ઉપાડીને ઘરની બહાર ફેંકી દે. અરે સાહેબ, મારાથી ના ફેંકાય. તમારી બાજુમાં એક રૂમ છે ને, એમાં મૂકી દઉં છું. એમાં આ ગેસ્ટ હાઉસમાં છે ને, ચાર પાંચ રૂમ તો છે જ, બરાબર. અને તમને ખબર છે, આ મેનેજર ગમે ત્યારે આવા છબરડા કરે જ છે. બે કુટુંબને એક સાથે ભાડે આપી દે છે. અને શરૂઆતમાં કચકચ થાય છે, છબરડા થાય છે, અને પછી ઘરોબો થઈ જાય છે, અને ક્યારેક તો પરણી પણ જાય છે. એટલે? હા, તું લાવનારો માણસ મને પરણી જશે? અરે સાહેબ, તમે તો બહુ ઉતાવળા, બહુ ઉતાવળા હો. આ ગઈ સિઝનમાં બે કુટુંબ અહીંયા રહેવા માટે આવ્યા હતા. એક છોકરો ને એક છોકરી, એક ગોરો ને એક ગોરી, બંને ફિલ્મના હીરો હિરોઈનની જેમ પહેલા ચડભડ્યા, પછી ગળગડ્યા, અને પછી એકબીજાના ગળે પડ્યા, અને છેલ્લે તો પરણી જ ગયા. સીધો ધી એન્ડ. અરે ભાઈ નોકર, ક્યાં ગયો યાર નોકર? વાહ ભાઈ વાહ, મારો સામાન અંદર મૂકી દીધો. બંગલો બી મસ્ત છે, અને હા હા, બે બે નોકર રાખ્યા છે. ભાઈ નોકર, ભાઈ મિસ્ટર, મારા દાઢી કરવા માટે ગરમ પાણી મળશે? જો મિસ્ટર, હું કઈ નોકર નથી. તો કોણ છો? હું આ બંગલામાં એક મહિના માટે રહેવા આવ્યો છું. શું વાત કરો છો? તો હું ક્યાં આવ્યો છું? અરે ભાઈ, હું પણ આ બંગલામાં એક મહિના માટે રહેવા આવ્યો છું. તમારી કઈક ભૂલ થતી લાગે છે, તમે કદાચ અહીંયા અજાણતા ઘૂસી ગયા છો. જો મિસ્ટર, તમે વધારે પડતું ના બોલશો. મેનેજર મખનલાલ શેઠ ઢોકળાદાસનો બધો જ વહીવટ સંભાળે છે, અને એને જ મેં આ બંગલા માટે 15,000 ભાડું આપ્યું છે. એની પહોંચ પણ છે મારી પાસે. જો આ પહોંચ
શું વાત કરો છો? મેં પણ મેનેજરને 15,000 રૂપિયા આપ્યા છે રોકડા, આ રહી એની પહોંચ જુઓ. નક્કિયા મેનેજરે કઈ ગડબડ કરી છે. 100% મેનેજરની ગડબડ ચાલે, પણ તમે આ બંગલામાં ન ચાલો. હું હમણાં જ મેનેજરને ફોન કરું છું ને અહીંયા બોલાવું છું. અરે ભાઈ, મેનેજર અહીંયા આવીને કરશે શું? હે જો ભાઈ, આજુબાજુમાં એક પણ બંગલો ખાલી નથી, એટલે એક મહિના માટે હું અહીંયા જ રહેવાનો છું. મારી સાથે? હા, તમારી સાથે. તમારી સાથે કે ગધેડા સાથે? અરે ગધેડા, કૂતરા, બલાડા, આખલો, બળદ, ભેંસ, હાથી, કૂતરા, ગમે તે ચાલશે, પણ હું તો તમારી સાથે અહીંયા જ રહીશ. જો તમે અહીં નહીં રહી શકો, તમારી ટેવ જુદી હોઈ શકે, મારી ટેવ જુદી હોઈ શકે. હા, હું એ જ કહું છું ને, દરેક માણસની ટેવ અલગ અલગ હોય. જો ભાઈ, મને છે ને રાતે ઊંઘમાં ચાલવાની ટેવ છે, અને ચાલતા ચાલતા સુતેલા માણસ ઉપર 3.5 ઠેકડા મારવાની મને આદત પણ છે. હા, અને મને પણ સેમ ટેવ છે. હું પણ રાત્રે ઊંઘમાં ચાલું છું, અને મારી આસપાસ જે માણસ હોય ને એને ઉઠાવું છું અને ઘરની બહાર ફેંકી દઉં છું. અરે યાર, આ મેનેજરે એવો લોચો માર્યો ને, ખોટો અહીંયા ભરાયો છું. સારું થયું મારી પત્નીને લઈને ના આવ્યો. કેમ, એને પણ ઊંઘમાં ચાલવાની આદત છે? એ શટ અપ. હું તમારા કરતા અહીંયા પહેલા આવ્યો છું, બરાબર છે? એટલે મને ખોટો એટીટ્યુડ દેખાવાની કોઈ જરૂર નથી. અચ્છા એમ, તમે અહીંયાથી જાઓ છો કે નહીં? હું જાઉં? હું શું કામ જાઉં? ના કહેશો મને હું શું કામ જાઉં? મારી પાસે તો આ ભાડા ચિઠ્ઠી છે. ઓ મિસ્ટર, મારી પાસે પણ આ ઓરિજિનલ ભાડા ચિઠ્ઠી છે જ. યાર, શાંતિથી એક મહિના માટે ક્યાં હવા ખાવા આવ્યા ને આ બધા લફડા. તો એક કામ કરો ને, તમે છે ને આવતી સીઝનમાં આવજો. શું છે કે શાંતિ તો અહીંયા જ રહેવાની છે ને, હા, એટલે આવતી સીઝનમાં આવજો. અને એવું વિચારો કે જો તમે આજે અહીંયા આવ્યા છો અને મારી જગ્યાએ તમને કોઈ સ્ત્રી મળી હોત તો શું કરત તમે? તો હું ચાલ્યો જાત. તો સમજી લો, હું સ્ત્રી છું. ઓ ભાઈ, મારામાં એટલી બુદ્ધિ નથી. હું એક ડગને સ્ત્રી માની બેસું, અને મેં નક્કી કર્યું છે કે એક મહિના માટે હું કોઈ સ્ત્રીથી દૂર રહીશ. કોઈ સ્ત્રીનો ફોટો પણ નહીં જુઓ, સ્ત્રીનો પડછાયાથી પણ દૂર રહીશ. બરાબર છે? ઉલટું છે. આપણે જોઈએ બધું, પણ એનાથી દૂર રહીએ. જો ભાઈ, મારે કોઈ જ સ્ત્રીની કે તમારી ચર્ચામાં કોઈ જ રસ નથી, અને મારે ચર્ચા કરવી પણ નથી. પણ શું કામ? મારી ચોઈસ. અરે પણ જો તમે મને કહેશો તો હું એ વાતમાં ઊંડો ઉતરી શકું, તમને માર્ગદર્શન આપી શકું. મારે તમારા માર્ગદર્શનની કે કોઈ સ્ત્રીની વાતની કોઈ જરૂર નથી. રામલાલ, રામલાલ. અરે સાહેબ, તમારો સામાન અંદર મૂકી દીધો છે. તમે કયા રૂમમાં રહેશો? આ ભાઈ કયા રૂમમાં રોકાવાના છે? સામેના રૂમમાં. હા તો હું નીચેના રૂમમાં રોકાઈશ. સારું, રહેજો. પણ તમારું નામ શું? મનોજ. હા, અમારા સાહેબનું નામ સંજયભાઈ છે. તમે બંને સાથે રહી શકશો ને? હા, ઓફકોર્સ. પણ હું નહીં રહી શકું. મને વાંધો છે, હું નહીં રહી શકું. અરે સાહેબ, તમારામાં જોખમ શું છે? શું જોખમ શું છે? જોખમની વાત નથી. માણસ એકલો હોય ને ત્યારે શાંતિ મેળવી શકે છે, અને બે માણસ ક્યારેય શાંતિ મેળવી શકતા નથી. તો હવે યુદ્ધ થશે. હવે હા, તો હું યુદ્ધ કરવા તૈયાર છું. જોયું, મેં નહોતું કીધું કે બે માણસ શાંતિથી ક્યારેય રહી જ ન શકે. તું મારી મદદ કર, મારે આ માણસને આ ઘરમાંથી ગમે તેવી રીતે કાઢવો છે. આ માણસ સ્ત્રીઓથી દૂર ભાગે છે, એમની સામે જોઈ શકતો નથી. પણ હું તમારી શું મદદ કરી શકું? હું સ્ત્રીના કપડા પહેરીને ઉભો રહું? સ્ત્રીના કપડા પહેરીને મારી સામે ઉભો રહ્યો ને તો તારા હાડકા ભાંગી નાખીશ. સ્ત્રીનું નામ મારી સામે ના જોઈએ. તું એક કામ કર, તું છે ને બજારમાં જા, અને બજારમાં જઈને 10-15 સની લિયોનીના ફોટા લઈ આવ, અને 4-5 રાખી સાવંતના ફોટા, અને આખા ઘરમાં ફોટા ચોંટાડી દે. આ માણસ જ્યાં પણ જાય ને ત્યાં આખા ઘરમાં સ્ત્રીના ફોટા જ દેખાવા જોઈએ. કેમ સાહેબ, તમારે મીઠું કરાવવું છે? જોય, તું મૂંગો ભર ને તો હું અહીંયા તારા હાડકા ભાંગી નાખીશ. એક મને જવાબ આપો, તમે કોલેજમાં ભણતા હતા તો પેલાને ઓળખતા હતા? કોને? રીતા, ગીતા, સીતા, ચીતા, મીતા, નીતા, જીતા. બંધ થાવ, બંધ થાવ, બંધ થાવ યાર. ઇતના છોકરીઓના નામ ના બોલશો યાર, મારું શરીર ધ્રુજે છે. ધ્રુજે છે, એનું શરીર ધ્રુજે છે. એક શ્વાસે નામ બોલો મંચે જલ્દી. રાઈ બેન, મેથી બેન, કવિતા બેન, સવિતા બેન, ગીતા બેન, સીતા બેન. ઓહો, બેન ના ભાઈ, આ દરેક સ્ત્રીના નામની પાછળ બેન શું કામ લગાડે છે? અરે પણ સાહેબ, જુઓ તો ખરા, આ સાહેબે તો કાન ઉપર બે હાથ દાબી લીધા છે. યાર, એ નોકર બંધ થા. તું સપને નહોતું વિચાર્યું આ બે જણા મારી સાથે આવું કરશે. મારે નહાવું પડશે, મારે નહાવાની વ્યવસ્થા કરો ભાઈ. બાથરૂમમાં તો હું જઈશ. હા તો હું ક્યાં જઈશ? તું તારી ઘરે. નહીં 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 ભાઈ, મારે નહાવું છે, નહાવાની વ્યવસ્થા કરો. સાહેબ, બધાને નહાવું છે, પણ આ રૂમમાં બાથરૂમ એક જ છે. હા તો મારો ટુવાલ લાવ, પહેલા હું જઈશ. ના ના, નહાવા તો પહેલા હું જ જઈશ. પહેલા હું જઈશ નહાવા. હું આવ્યો ત્યાં સુધી તમે શું કરતા હતા? અજામત. કહે તું ચૂપ પર ને યાર. જો ભાઈ, મને ખાતરી થઈ ગઈ છે કે એક સાથે એક ઘરમાં બે ભાડુઆત શાંતિથી નહીં રહી શકે. આમાં શાંતિ ક્યાંથી મળે યાર?
આપણે કઈક રસ્તો તો કાઢવો જ પડશે. અરે એમાં મૂંઝાવ છું શું કામ, બંને એક સાથે નહીં નાખો? એ તું ચૂપ પણ ને યાર, માથું ફેરવી નાખ્યું સાલા, બંને જણાવે શું કરું. મારે સિગરેટ પીવી પડશે. સિગરેટ માચીસ લાવ ભાઈ. હા લે આપ એને. હા લો સાહેબ, માચીસ સુંદરી. માચીસ સુંદરી? હા, કારણ કે બંને સળગાવે, માચીસ પણ અને સુંદરી પણ. યાર માણસ ગમે ત્યાં જાય પોતે શાંતિથી રહે નહીં, બીજાને શાંતિથી રહેવા દે નહીં. જો તમને એટલી જ ખબર પડતી હોય તો મને અહીંયા શાંતિથી રહેવા દો ને. ભાઈ મારા ઘરે તો શાંતિ નહોતી, આ તમારા ઘરે નહોતી? ના. કેમ, તમારા ઘરે ઉંદરડા વધી ગયા હતા? હા, અને એમાંથી એક ઉંદેડું અહીંયા આવી ગયું છે. તમે મને ઉંદેડો કહ્યો? સોરી, હું જરા ઉશ્કેરાઈ ગયો હતો. મારા ઘરની કોઈ પણ વાત આવે ને એટલે હું ઉશ્કેરાઈ જઉં છું. અને મારી પત્ની તો છે જ આમ ગરમ સ્વભાવની, કોઈ દિવસ શાંતિથી જીવવા જ નથી દેતી. અને એટલે જ એક મહિના માટે શાંતિ મેળવવા માટે હું અહીંયા આવ્યો હતો. અને અહીંયા આવીને તમે ભટકાયા. અરે રે, મારા ઘરે એવું જ છે ભાઈ, આ ઘરે મારી પત્ની અને બાપનો વારસો લઈને ત્યારથી મને શાંતિથી નથી જીવા દેતી. આ બિલાડીથી કંટાળીને અહીંયા આવ્યો અને સામે બિલાડો ભટકાયો. તમારા ઘરનું એડ્રેસ આપશો? હા, કેમ નહીં, લો ને, રાખો મારું કાર્ડ રાખો. હા ઓકે, હવે તમારી પત્નીને હું ફોન કરીશ અને મેસેજ આપીશ કે તમારા પ્રિય પતિ સંજય કુમાર અહીંયા એક સ્ત્રી સાથે મસ્ત હનીમૂન પેકેજ ઉપર આવ્યા છે, એટલે તમારી પત્ની અહીંયા આવશે અને પછી તમારી વાટ લાગશે. જો હું તને ના પાડું છું, હું કઈ ના કરતો, હું તને જોઈ લઈશ. હા જોઈ લેજો ને, જોઈ લેજો. તમારી પત્ની આવે પછી બધું જ જોઈ લેજો, કોણ કોને જોવે છે. ત્રાસ છે આ માણસનો. હમણાં જ હું મેનેજરને ફોન કરીને બોલાવું છું. હું પણ અત્યારે આમને ફોન કરું છું. શું નામ છે? ઓહો, ગયા બેઉ જણા મેનેજરને ફોન કરવા ગયા. મારો બેટો મેનેજર, બેઉ જણનું ભાડું ચાવી ગયો. આ ચાનું શું કરું, લાવો હું જ પી લઉં. ભૂત તો ભૂત થાય છે. મારા રૂમમાં ભૂત થાય છે, બગલામાં ભૂત છે યાર, એક સ્ત્રીનું ભૂત આવે છે અહીંયા. હું આખી રાત કિરાત શું કર્યું, આખી રાત સૂતો હતો, ભૂત આવ્યું, ભૂત આજુબાજુ ફર્યું, ભૂત રૂજ્યો, પરસેવાયો બી ગયો, હું પીપીઆઈ ના ગયો, ભૂત ભૂત મારી રાખશે તમારે. એ નોકર, એ નોકર, એ સંજય, હા સંજયભાઈ આવો આવો બેસો. આ શું છે? મેનેજર, અરે મેનેજર ગયો જાણનું. સંજયભાઈ આ ઘરમાં ભૂત છે. રાત્રે સુઈ ગયો બરાબર, સૂતો હતો બેડ ઉપર, સુઈ ગયો શાંતિથી કે વાહ મસ્ત સપના આવશે. પછી અચાનક થયું એવું કે મારી આજુબાજુ અવાજ થયો, મેં આ ખોલીને જો, ઓ બાપા, ઓ મારી પ્રદક્ષિણા કેમ કરે છે? ભૂત તો ભગવાન થઈ ગયો કે દેવ થઈ ગયો? પણ ના, એવું જરાય નતું થયું. હું જીવતો હતો એટલે મેં કીધું ભૂત મને ડરાવીશ ને મને ભૂત. તો ભૂત દૂર જતું રહ્યું, દૂર જઈને બારીની હામે બધો નાચ કર્યો, મારી હામે ડાન્સ કર્યો, બધું જ કર્યું. પણ મને એમ કે ભૂત તો ભૂત મરી ગયું છે કે હું મરી ગયો છું? એમાંથી કોઈ એક તો મરી જ ગયેલું સાહેબ. ભૂત છે આવા ગલાવા, ભૂત તારે ભાઈ, ભૂત અદભુત છે, ભૂત છે, ભૂત છે. નારે હવે બાબા રામલાલ, ઠંડુ છે, કોઈને નડતું નથી. ઠંડુ નથી ભાઈ, બહુ ગરમ છે ભાઈ. જો પસાર થઈ ગયું, ભૂત છે અહીંયા. હા ભૂત છે અહીંયા, ભૂત છે. અને સ્ત્રી, કોનું ભૂત છે? સ્ત્રી, સ્ત્રી નું ભૂત છે. પુરુષ બંગલામાં ભૂત છે. તમે જોયું તો થાય છે,
તો થાય છે થાય કે કન્ફર્મ છે ભૂત થઈ જશે મારે નથી બાપા મને નથી રેવું પીલી થઈ જશે મારે નથી રેવું હું એકલામાં વાત કરી કે આ બંગલાના જે માલકીન હતા ને શેઠાણી એ આ બંગલામાં મરી ગયા હતા અને પછી એમનું ભૂત આ બંગલામાં ભરતું થઈ ગયું. મેં કીધું ગયા વર્ષે જ એક આવી રીતે રહેવા માટે માણસ આવ્યો હતો ને એનો જીવ એ ભૂતે લઈ લીધો છે. પણ આ બધી વાત એને હસવામાં કાઢી મારી વાત માની જ નહીં. પછી શું આ બંગલાનો છેલ્લો રૂમ નહીં એ છેલ્લા રૂમમાં એક કબાટ છે એ કબાટ બંધ હતું તો પછી એને ખોલવાનો મેં ટ્રાય કર્યો. એ ખોલ્યું તો અંદર સફેદ સાડી મેકઅપનો સામાન આ બધી વસ્તુ પડી હતી. પછી મેં આજે રાત્રે એ બધી સાડી પહેરી લીધી આખી મેકઅપ કરી લીધો અને પછી એને બીવડાવવા માટે એના રૂમમાં જતો રહ્યો અને સરસ મજાનો ભૂતની જેમ તૈયાર થઈને રાત્રે ઊંઘવા ગયો ને રૂમમાં એટલે ધીરે રહીને એના રૂમમાં જતો રહ્યો. પછી ધીરે રહીને મેં બંગડીઓ ખખડાવવાનું ચાલુ કર્યું પાયલ ખખડાવવાનું ચાલુ કર્યું અને મેં જોયું એ માણસ બીવા લાગ્યો એટલે મને આવી મજા કીધું આવી રીતે આ માણસ એથી ભાગી જશે. પછી એકદમ હું બહાર જઈને એની બારીની સામે ઊભો રહી ગયો અને નીચે મોબાઈલ રાખીને ફ્લેશ ચાલુ કરી અને હસવા માંડ્યો. ઉઘાડવાની પરવાનગી કોઈને નથી. અરે હવે ઉઘડી ગયું યાર હવે હવે શું. અરે યાર કેટલા કામ. મને કોને ફોન કર્યો હતો? મેં ફોન કર્યો હતો શા માટે? ખલનાલ તમારું નામ છે? હા હું જ મક્કનલાલ. તમે ક્યાં રહો છો આ બંગલાના? તમારે શાંતિ થી રહેવું તું? હા એને પણ શાંતિ થી રહેવું તું. બે શાંતિ શાંતિ ભેગી થાય તો મજા આવે. અરે શું શાંતિ, આ બે માણસ ને એક બંગલામાં ભેગા કરીને આખા બંગલામાં શાંતિ કરી નાખી. આ બંગલામાં એક જણા ને રોકાય એમ ન હતું. એવું તો શું હતું કે એક માણસ આ બંગલામાં ના રોકાઈ શકે? અરે યાર આ બંગલામાં ભૂત થાય છે. ભૂત? કબાટવાળા રૂમમાં કોઈ ગયું તું? કબાટવાળા રૂમ? અરે યાર કબાટવાળા રૂમમાં કોઈ જવાનું જ નથી. કેમ, એવું તો શું છે એમાં? એવું છે, ઘણા વર્ષો પહેલા એના બંગલાના શેઠાણી આત્મહત્યા કરી છે. એ કબાટમાં શેઠાણીના કપડાં અને બધું જ તેમાં છે. જો ઈ કાયડું તો શેઠાણી છે ને નાચ કરે છે આ બંગલામાં રાતે નાચ કરે છે. અરે ઓલા બીજા ભાડાત ક્યાં ગયા ભાઈ? ક્યાં ગયા? એ તો ગયા. ક્યાં ગયા? જતા રહ્યા. ક્યાં ગયા? અરે શેઠ શેઠાણીના ભૂતે બગાડી દીધા. અરે મારે પણ નથી રહેવા કરવા. તું નથી મારે પણ નથી ટકવું. રામલાલ શું કરે છે યાર તું? બંગલો ભાડે મળશે. તમને ભૂત જોડે ફાવશે? હે